નમસ્કાર સ્વાગત છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ખડસાડ ગામમાં વરસાદી પાણી ભરાયા ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો ગામમાં પાણી ભરાઈ જવાના કારણે પરેશાનીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે પાણી ઓસરી નથી રહ્યા જેના કારણે ગામ લોકોના જીવન પર પણ જીવન વ્યવહાર પર પણ અસર પહોંચી રહી છે ધોધમાર વરસાદ ખાપ્યો છે અને સતત ઉપરવાસમાં વરસાદના કારણે આ રીતે નવસારીના ખડસાડ ગામમાં મુશ્કેલીઓ સર્જાય છે ધોધમાર વરસાદના કારણે ગામના રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી નજરે પડશે અને લોકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે જાણે કે લોકોના જીવન પર જ બ્રેક વાગી ગઈ છે નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો કાવેરી નદીમાં પાણી વધતા આંતલિયા ઉડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો આતલિયા ઉડાચ પુલ પાણીમાં ગરકાવ થાય તો અનેક ગામોને લાંબો ચક્રાવો મારવો પડશે નવસારી જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે જનજીવન પર અસર પડી રહી છે નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી જલાલપુર નવસારી ખેરગામ તાલુકામાં પાંચથી છ ઇંચ વરસાદ ખાબક્યો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે નવસારી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે જ્યાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર પહોંચી છે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો કાવેરી નદીના જળસ્તરમાં વધુને વધુ વધારો જોવા મળ્યો છે કાવેરી નદીમાં પાણી વધતા આંતલિયા ઉડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાના આરે છે આંતલિયા ઉડાચનો પુલ પાણીમાં ગરકાવ થાય તો અનેક ગામોને લાંબો ચકરાવો મારવો પડશે પુલ પરથી દોઢ ફૂટ સુધીનો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે છતાં ઘણા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ નથી કરવામાં આવ્યો કે નથી કોઈ પોલીસ કર્મી સ્થળ પર તૈનાત નવો બનેલો પુલ બે વર્ષ પહેલા જ ક્ષતિગ્રસ્ત થયો હતો પરંતુ તંત્રની બેદરકારીના કારણે હજુ સમારકામ ચાલુ ન થતા લોકોને હાલાકી વેઠાવાનો વારો આવ્યો નવસારી જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલ વરસાદને કારણે હવે નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂણા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શરૂઆત થઈ ચૂકી છે જે દ્રશ્ય છે એ કાવેરી નદીના છે આંતલીયા અને ઉડાજ ગામને જોડતો જે પુલ છે ડુબાવ પુલ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે પુલ પરથી હાલ દોઢ ફૂટ જેટલું પાણી પસાર થવાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ લોકો જે છે સ્થાનિક લોકો એ આ પાણીમાંથી વાહન વ્યવહાર કરવા માટે મજબૂર બન્યા છે એટલા માટે કે વહીવટી તંત્રના પાપે બે વરસથી જે પુલનું કામ જે થવાનું હતું શરૂ એ કામ થયું નથી જે પુલ જે ડેમેજ થયો હતો બે વર્ષ પહેલાં કાવેરી નદીમાં આવેલી રેલના કારણે આ પુલનો એક ભાગ નો પિલર જે છે એ પિલર બેસી જતા આ પુલ ડેમેજ થયો હતો અને બે વરસથી આ સમારકામ કરવાનું જે હતું તંત્રએ એ થઈ શક્યું નથી જે સંબંધિત ખાતાના અધિકારીઓ દ્વારા રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા અને એ રિપોર્ટ આવ્યા બાદ પણ કામ હજુ શરૂ થયું નથી અને હવે આ લોકો જે છે આ પાણીમાંથી પુલ પરથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે હાલ તો લોકોની એક જ માંગ છે કે આ કામ ક્યારે પૂર્ણ થશે ને મજબૂરીમાંથી ક્યારે છુટકારો બનશે પરંતુ ત્યાં સુધી વહીવટી તંત્રએ જાગીને લોકો જીવના જોખમે જે પસાર થઈ રહ્યા છે એના માટે એક ઓલ્ટરનેટિવ રસ્તો શોધવાની જરૂર છે અને લોકો જે જીવના જોખમે પાસ થઈ રહ્યા છે તેને અટકાવવાની જરૂર છે કે ન કે આ પાણીમાંથી મજબૂર થઈને પસાર થાય અને કોઈ મોટી દુર્ઘટના બને એના માટે તંત્રએ હવે જાગવાની જરૂર છે ભાવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે કુંભારવાડ નનકવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું જિલ્લાના વાપી વલસાડ પારડી તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વલસાડની સાથે ઉમરગામમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાયા હતા જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો પારડી ઉમરગામ ધરમપુર તેમજ કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા જ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ભારે વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે નીરની આવકમાં સતત વધારો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા મધુબન ડેમમાં લગભગ ચૌદ હજાર ક્યુસેક પાણીની આવક થઈ આથી ડેમનું લેવલ મેન્ટેન કરવા ચાર દરવાજા ખોલી દસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે દમણ ગંગા નદીમાં પાણી છોડાતા મધુબન ડેમ ઓથોરિટીએ દમણ દાદરાનગર હવેલી તેમજ ગુજરાતના વલસાડ જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી આજે પણ યથાવત છે જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે અત્યારે જોઈ રહ્યા છો વલસાડની જીવાદોરી સમાન દમણગા નદીના છે દમણગા નદીના ઉપર આવેલા વાપીનો આ વીયર અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે આપને જણાવીએ કે આજે દમણગા નદી પર બનાવવામાં આવેલા મધુબન ડેમના દરવાજા સૌ વખત આ ચોમાસામાં ખુલવામાં આવ્યા છે અને મધુબન ડેમમાંથી દમણગા નદીમાં દસ હજાર ક્યુસેક પાણી છોડાય પરિણામે દમણગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે આપણે જણાવીએ કે છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરેરાશ ચારથી છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સાથે જ સંઘ પ્રદેશ દમણ જે આ દમણગા નદીના કિનારા વિસ્તારમાં જ આવે છે ત્યાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે આથી મધુબન ડેમના દરવાજા જે રીતે ખોલવામાં આવે છે સંઘપ્રદેશ દમણની સાથે વલસાડ અને દાદરનગર હવેલીના તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને આ રીતે સૌપ્રથમ વખત આજે મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવી રહેલા હોવાથી દમંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે ભરતસિંહ વાઢેર ન્યૂઝુતા વાપી

રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમમાં અત્યારે દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આથી દમણ હવેલી અને જે તેને એલર્ટ કરવામાં આવ્યું છે કારણ કે દમણગા નદી જ્યાંથી મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે આ ત્રણેય વિસ્તારોમાંથી પસાર થતું હોવાથી કાંઠા વિસ્તારના ગામના લોકોને પણ સાવચેત રહેવાની સૂચના કરવામાં આવી છે સાથે જ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે આથી લોકોને નદી નાળા કિનારાથી દૂર રહેવા માટેના પણ તંત્ર દ્વારા સૂચન કરવામાં આવે છે હજુ પણ વલસાડ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ઉમરગામ પણ ભારે વરસાદને કારણે કોસ્ટલ હાઈવે પર ડીચણ સુધી પાણી ભરાયા હતા આથી કલાકો સુધી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ રીતે જો વલસાડ શહેરમાં પણ ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા વાપીમાં પણ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહારને પણ થોડા સમય સુધી અસર થઈ હતી આ રીતે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ જેમાં વલસાડ ધરમપુર કપરાડા ઉમરગામ પારડી અને વાપી તાલુકામાં સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ વરસી રહેલો છે વરસાદ એ ખેતીને અનુકૂળ હોવાથી અને ખેતીને ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે દીપા આભાર જાણકારી આપવા માટે હવે આગળ વધીએ દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદી છે ડાંગ જિલ્લામાં જર્મર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે આહવા સુબીર અને વઘઈ એમ ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધી જર્મર વરસાદ ખાબક્યો હતો તો દક્ષિણ ગુજરાતમાં સતત મેઘરાજા પોતાની શાહી સવારી લઈને આવી રહ્યા છે ડાંગના સાપુતારાની તસવીરો પણ સામે આવી જ્યાં આલાદક વાતાવરણની મજા માણવા પ્રવાસીઓ પણ પહોંચ્યા આકાશમાં કડા ડિબાંગ વાદળો છવાયા છે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ અહીં ખુશનુમા મોસમની મજા માણવા માટે પ્રવાસીઓમાં હરખની હેલી જોવા મળી ઝરમર વરસાદ વચ્ચે આ ઠંડકભર્યા વાતાવરણમાં પ્રવાસીઓ પ્રકૃતિની ગોદમાં આનંદ માણી રહ્યા છે

પોતાનો વિરોધ દર્શાવતા લોકો બેકાબુ પણ બનતા જોવા મળ્યા હતા તેમનો આરોપ હતો કે શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરી છે અને પોલીસની ટીમ પણ મામલાને શાંત કરવા માટે પહોંચી હતી મહીસાગરના વીરપુરની આ ઘટના છે શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરતા જ ટોળું વિફર્યું અને શાળામાં આવીને હોબાળો મચાવી દીધો પોલીસની ટીમને જાણ થતા તાત્કાલિક પોલીસ દોડતી થઈ અને વધુ મામલો ઉગ્ર ન બને તે માટે જ પોલીસની ટીમે સતત એક્શન લીધા અને મામલાને શાંત પાડ્યો સ્થાનિકોને પણ હૈયાધારણા આપી કે વિદ્યાર્થીનીને ન્યાય મળશે અને શિક્ષક સામે કડક પગલાં લેવાશે સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મિતેશ શું ઘટનાક્રમ જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં દિવસે ને દિવસે શિક્ષકો લંપટ બનતા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે આજે વધુ એક લંપટ નરાધમ શિક્ષક છે તે વિદ્યાર્થીનીની છેડતી કરતી કરી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામ ખાતે કે જ્યાં વિદ્યા શાળાની જે વિદ્યાર્થીની છે તેના પર છેડતી કરી હતી અને જે ગામ લોકો છે તેમને મેથી પાક ચકાડ્યો હતો શિક્ષક ને પથ્થરમારો પણ કર્યો હતો અને પથ્થરમારો કર્યો બાદ ગામનો જ શિક્ષક હોવાથી તેના ઘરે જતો રહ્યો હતો અને ઘરે પણ પથ્થરમારો કર્યો હતો જોકે પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો છે તે થાળે પાડવાની કોશિશ કરી છે જી આભાર મિતેશ જાણકારી આપવા માટે

અહીં સ્પાર્ક થતા જ આગની ઘટના બની હતી પરંતુ તમામ અત્યારે બાળકો સુરક્ષિત છે પ્રહલાદ બજાર છે બાજુમાંથી હું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે સ્કૂલ નીકળતા જોયા અને આજુબાજુના લોકો એને હટાવતા હતા જે કોઈ પણ પબ્લિક હતી તેને તો મેં મારું બાઇક દયાનંદમાં પાર્ક કરી અને બૂમ પાડી કે ભાઈ ફાયર સેફ્ટીની ની બોટલ લાવો તો વેપારીઓ દ્વારા ફાયર સેફ્ટીની ની બોટલ આવી ગઈ હતી અને મેં જઈને તરત જ ઓમની ઉપરથી બાળકોની બેગને એ ઉતારવાની શરૂઆત કરી તો આજુબાજુના રિક્ષાવાળા જે મિત્રો હતા એમણે પણ આવી હિંમત જાખવી અને બેગ્સ ઉતારી લીધી અને ફાયર સેફ્ટી દ્વારા મેં આગ ઓલગવાનો પ્રયત્ન કર્યો અને આગ કંટ્રોલમાં આવી જ જઈ હતી બરાબર છે અને ત્યારબાદ રિક્ષાવાળા જે મિત્રો રહ્યા એમણે પોતે આવી અને બેટરીના વાયર કાપી દીધા અને ઓમની જે વાલ વાન હતી સ્કૂલ વાન એના બધા જ બારી વારના ખોલી નાખ્યા અને આમ છતાં મોટી દુર્ઘટના અટી ગઈ હતી ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો ભરડો સાબરકાંઠા અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસનો ભરડો બે દિવસમાં ચાર વ્યક્તિઓના મોતનો સમાચાર રિપોર્ટમાં વાયરસ હોવાનું બહાર આવ્યું છે ચાંદીપુરમ વાયરસથી મગજમાં સોજો સાઇપના લક્ષણો આવી જતા હોય છે નવા વાયરસને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો છે અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હેમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ છ દર્દીઓ દાખલ હતા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક અને અરવલ્લીમાં બે ના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિના મોતના પણ અહેવાલ છે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે હજુ એક વ્યક્તિનો રિપોર્ટ મોકલવાનો બાકી છે પુના લેબોરેટરી ખાતે આ રિપોર્ટ મોકલવામાં આવ્યા છે અને હવે સોમવારે રિપોર્ટ આવશે ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું આજે ઉચ્ચ સ્થળે આ વાયરસ મુદ્દે મીટીંગ યોજાઈ શકે છે મહેસાણામાંથી બે વર્ષના બાળકમાં જીબીએસ જેવો ભયાનક રોગ જોવા મળ્યો આ બીમારી દેશમાં દર એક પોઈન્ટ પચાસ થી બે લાખ બાળકોમાંથી એક બાળકમાં જોવા મળતી હોય છે આ રેર બીમારી છે ઊંજાના વણાગલા ગામના અક્ષય કુમાર મહેસાણાની ખાનગી સારવાર ચાલી છે બાળકને સાજા થતા ત્રણ થી છ મહિના લાગી જાય છે આ બીમારીમાં પંદર થી વીસ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે ત્યારે ખેતી કરી ગુજરાન ચલાવતા બાળકનો પરિવાર મુશ્કેલીમાં મુકાયોનિટી પોતાના જ શરીરને નુકસાન કરતો આ એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે જેને અમારી ભાષામાં ઓટો ઇમ્યુન કહેવાય બાળકના ચેતાતંત્રને ઉપર સોજો આવવાના કારણે એને લખવાની અસર આવે જો બાળકને વેન્ટિલેટરની નેવી જરૂર પડે અને લાંબો સમય આઈસીયુમાં રાખવો પડે તો લગભગ એના ખર્ચા લાખોમાં થઈ જતા હોય રોકાઈશું એક નાનકડા વિરામ માટે જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી લુબી પંપ્સ ફ્લો નહી ફોર્સ દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું જાણો કેવી રીતે એક અરબ હાથોમાં છે અમરેલીના વડીયા સહિતના પંથકમાં જામ્યો મેઘાવી માહોલ ભારે પવન સાથે અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ અમરેલી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ અમરેલી શહેરમાં મેઘરાજાએ બોલાવી સટાસ અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી મળી રાહત શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત ખાંભા પંથકમાં શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાંભા નાનુડી ભાડ વાંકી જીકીયાડી સહિતના ગામોમાં વરસાદ અવિરત ધીમી ધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ અમરેલીના ધારી બંધકમાં વરસાદ ધારી શહેર અને ગીર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગોવિંદપુર દલખાણી જર મોજરમાં વરસાદ હુંડલી ખીચડી દેવડા કુબડામાં ખાબક્યો વરસાદ દમણના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નીચાવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ખારીવાડ આઈસ ફેક્ટર રોડ અમર અકબર એન્થની બિલ્ડિંગ નજીક ભરાયા વરસાદી પાણી ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત ઉપલેટામાં મોજ નદીના કોઝવેના દરવાજા ખોલાયા ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે મોજ નદીનો પ્રવાહ વધ્યો ગઢાળા ગામ પાસેના કોઝવેના દરવાજા ખોલતા ચેકડેમોમાં વધ્યો પાણીનો પ્રવાહ ચોમાસાની શરૂઆતમાં જ પ્રિ મોન્સૂનની પોલ ખુલી ગીર સોમનાથ ઉપલેટા રાજકોટ અમદાવાદ સુરત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોડ ધોવાયા

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર સોલા પોલીસ સ્ટેશનમાંથી પોસ્કોનો આરોપી થયો બાથરૂમની બારીનો કાચ તોડીને આરોપી ફરાર થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ સાથે જ પોલીસ પોલીસ સ્ટેશનમાંથી સ્ટેશનની જે કાયદો વ્યવસ્થા છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે સતર્કતા લઈને સવાલ ઉઠી રહ્યા છે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે પોસ્કોનો આરોપી જે બાથરૂમની બારી તોડીને ફરાર થઈ ગયો અને સોલા પોલીસની નજર નીચેથી આરોપી ફરાર થયો છે હવે તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કે આખરે તે ક્યાં ફરાર થયો છે પોસ્કોનો આ આરોપી પોસ્કો કેસમાં આરોપી જે ફરાર થયો છે બાથરૂમની બારી તોડીને તે ફરાર થઈ ગયો પોલીસની નજર નીચેથી તે ફરાર થયો છે સંવાદદાતા નવીન જા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે નવીન કઈ રીતે આ બનાવ બન્યો જેને દીપા સોલા પોલીસ સ્ટેશન ની અંદરથી એક આરોપી ફરાર થઈ ગયો છે અને આરોપી જે છે તે સંડાસ કરવાના બહાને બાથરૂમ માં ગયો અને ત્યારબાદ જે બારીની કાચ છે તે કાચ તોડીને તોડીને તેથી ફરાર થઈ ગયો છે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આરોપી જે હતો ખૂબ જ ગંભીર ગુનાનો એટલે કે ફોસ્કો ના ગુનાનો આરોપી હતો અને જેને લઈને પોલીસ જે ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ આરોપીને પકડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જી આભાર નવીન જાણકારી માટે જે ખેડૂતોએ કેવાયસી નથી કરાવ્યું તો આજે જ કરાવી લેજો નહીં મળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના યોજના દ્વારા લાભાર્થી ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાની સહાય મળે છે આ રકમ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોને સીધા તેમના ખાતામાં અપાય છે પરંતુ ઈ કેવાયસી વગર આનો લાભ નહીં મળે હવે આગામી દિવસોમાં લાભથી ખેડૂતોને અઢારમો હપ્તો પ્રાપ્ત થશે

તો એ પોતાનું ઈ કેવાયસી કરાવી લે ઈ કેવાયસી માટે ખાસ કરીને ખેડૂતો જો પોતાનું આધાર કાર્ડ એ મોબાઈલ નંબર સાથે લિંક હોય તો પીએમ કિસાન પોર્ટલ ઉપર જઈને પોતે જાતે પણ એ પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે અથવા આપણા ગામના જે હોય તો ગ્રામ ગ્રામસેવકનો સંપર્ક કરીને પણ આ લોકો એ કેવાય કરાવી શકે છે ખેડૂતોએ કેવાય સી કરવું ફરજિયાત છે આ કેવાય સી કરવું હોય તો બહુ જૂજ સમયની અંદર કરી શકાય છે તમારા મોબાઈલ ફોનના માધ્યમથી પણ તમે કેવાયસી કરી શકો છો કેવી રીતે અમે તમને ડેમો સાથે બતાવવા જઈ રહ્યા છીએ આ રીતે તમારો કોઈ પણ ફોન હોય અને ફોનની અંદર તમે સીધું જે છે તે ઇન્ટરનેટનું જોડાણ થયેલું હોય ને તેના માધ્યમથી તમે આ જોઈ શકો છો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પીએમ અમે લગતાની સાથે જ પીએમ કિસાન જે છે તે આવી જાય છે કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતની ઘટના બાદ પણ તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીના મોતની ઘટના બાદ એલડી કોલેજના પ્રશાસને હોસ્ટેલમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય કર્યો છે પરંતુ રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં જ સીસીટીવી લગાવવામાં નથી આવ્યા ન્યૂઝ એટીન ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ હકીકત સામે આવી

રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી કે જેના હોસ્ટેલમાં કયા પ્રકારની સ્થિતિ છે તેનું રિયાલિટી ચેક ન્યૂઝ એટીન ગુજરાતી કરી રહ્યું છે અને હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલનું ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું છે કે અહીંયાની હોસ્ટેલોમાં પણ ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરા લાગેલા નથી યુનિવર્સિટી હોસ્ટેલની કેમ્પસમાં અને લોબીમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ પરંતુ એ કેમેરા અહીંયા લાગેલા નથી એટલે કે હોસ્ટેલ તંત્રની બેદરકારી સાફ અહીંયા જોવા મળી રહી છે ભૂતકાળમાં પણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગાંજાના છોડ મળી આવવાની ઘટના બની ચૂકી છે આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના પણ બની ચૂકી છે ત્યારે જરૂરી છે કે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ સીસીટીવી લગાડવામાં આવે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી

बनासकांठा पाटन और महसाना डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग वो डिस्ट्रिक्ट है गांधीनगर अरावली खेड़ा अहमदाबाद आनंद दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर और नर्मदा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अमरेली भावनगर गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर राजकोट जूनागढ़ गिर सोमनाथ और बोटा और कच्छ डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में अलर्ट जारी और डे टू की बात करेंगे तो डे टू के लिए अमरेली भावनगर गिर सोमनाथ और दीव के लिए वेरी हवी रेनफॉल की वार्निंग है